નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 13 પુષ્કળ અને ગણપણ. હવે પછીનો જે એક્ઝામ્પલ છે એ જૂની બુકમાં પણ આ પ્રકારનો એક્ઝામ્પલ હતો અને એ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ચૂક્યો છે. અને જે રકમ આપી છે 13.3 પ્રશ્ન નંબર 5 કે 12 સેન્ટીમીટર વ્યાસ અને 15 સેન્ટીમીટર ઊંચાઈવાળા એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે, બરાબર છે? એક નળાકાર ભાગ છે. આપણને વ્યાસ આપેલો છે અહીંયાથી અહીંયા સુધી માપતી જે આપણને આપ્યું છે 12 સેન્ટીમીટર, બરાબર છે? એના પરથી નળાકાર માટેની જે ત્રિજ્યા શોધવાની છે એને કેપિટલ આર રાખીએ, ડી બાય ટુ બરાબર 12 ભાગ્યા 2 એટલે આપણને મળશે 6 સેન્ટીમીટર, બરાબર છે? હવે તેની ઊંચાઈ આપણને આપી દીધેલી છે એચ, કેટલી આપી આ બાજુ લખું છું, કેપિટલ એચ બરાબર 15 સેન્ટીમીટર, બરાબર છે? આની અંદર સંપૂર્ણ આઈસ્ક્રીમ ભરેલું છે. આપણે આઈસ્ક્રીમ ખાવા લારી ઉપર અથવા કોઈ દુકાનમાં ગયા છે તો આવા પ્રકારનું નળાકારની અંદર આઈસ્ક્રીમ ભરેલું હોય અને આપણે જ્યારે જઈએ છીએ ત્યારે એમાંથી આપણને આઈસ્ક્રીમ કાઢીને આપણને આપે છે. તે આઈસ્ક્રીમથી સંપૂર્ણ ભરેલો છે, આની અંદર આઈસ્ક્રીમ છે, તેમાંથી 12 સેન્ટીમીટર ઊંચાઈ અને 6 સેન્ટીમીટર વ્યાસવાળા શંકુ આકારના કોન પર અડધો ગુણાકાર સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવા માંગુ છું. આપણે જોયું છે અને કોન પણ ખાધેલો જ છે એટલે આપણને ખબર હોય એટલે આનું કંઈક આવા સ્વરૂપમાં હશે. આઈસ્ક્રીમનો કોન થઈ રહ્યો જેની આપણને ત્રિજ્યા અને ઊંચાઈ વ્યાસ આપેલો છે અને આ માટે આપણે સ્મોલ એચ રાખીશું. તેમાંથી 12 સેન્ટીમીટર ઊંચાઈ એટલે એચ તરીકે છે 12 સેન્ટીમીટર શંકુ આકાર, બરાબર છે? અને તેનો વ્યાસ એને સ્મોલ ડી આપીએ તે આપણને આપે છે 6 સેન્ટીમીટર. એના પરથી ત્રિજ્યા શોધીએ સ્મોલ આર એટલે 6/2 એટલે ત્રિજ્યા તરીકે મળશે 3 સેન્ટીમીટર, બરાબર છે? આ તો કોન થયો. એ કોન ઉપર અહીંયા આપણને આમાંથી આઈસ્ક્રીમ કાઢીને આપણને આપે છે જે આ રીતે અર્ધ ગોળાકાર હશે એટલે જે અર્ધ ગોળાકારની પણ ત્રિજ્યા આપણને કેટલી મળવાની 3 સેન્ટીમીટર, બરાબર છે? અર્ધ ગોળાકારની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા કેવી હશે? સમાન હશે, બરાબર છે? તો જો આની અંદર જેટલું આઈસ્ક્રીમ છે એ આ કોનની અંદર ભરવામાં આવે તો આવા કેટલા કોન ભરી શકાય તેની સંખ્યા આપણે શોધવાની છે, બરાબર છે? તો એક તો આઈસ્ક્રીમ કેટલું છે તે આપણે શોધી લઈએ એટલે કે નળાકારનું ઘનફળ શોધી લઈએ. આ જે મળે એ એક કોન છે એટલે એક કોનનું ઘનફળ શોધી લઈએ, બરાબર છે? તો આપણે કોનની સંખ્યા શોધવાની હોય તો આનું જે ઘનફળ મળ્યું હોય તેના બરાબર એક કોન આવે તો આમાંથી કેટલા કોન ભરી શકાય એટલે જે શોધવાનું હોય ત્યાં આપણે હંમેશા એક્સ અથવા એન ધારી લઈએ. એટલે મેં અહીંયા એવું ધારી લેવું કે આઈસ્ક્રીમના કોનની સંખ્યા એક્સ છે એટલે આપણે એક્સ શોધવાનું છે એવું માની લઈએ, બરાબર છે? હવે અહીંયા એક સાથે મેં બંને જ કામ કરીશ, બરાબર છે? તો આ પ્રકાર આવશે આઈસ્ક્રીમના કોનની સંખ્યા ગુણ્યા એક જે આપણો આઈસ્ક્રીમનો કોન છે તેનું ઘનફળ, તો તેમાં બે આકાર છે એટલે કૌંસમાં લખીશ, બરાબર છે? કયા કયા બે આકાર છે? તો શંકુનું ઘનફળ પ્લસ અર્ધ ગોલકનું ઘનફળ, બરાબર છે? એટલે સંયોજિત પદાર્થ છે આ જે કોન છે તે ગુણ્યા આઈસ્ક્રીમના કોનની સંખ્યા બરાબર શું આવશે? નળાકારનું ઘનફળ એટલે કે આઈસ્ક્રીમનું ઘનફળ ટોટલ, બરાબર છે? આના બરાબર આપણે એક્સ ધારેલો છે એટલે અહીંયા એક્સ આવશે ગુણ્યા કૌંસમાં શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ અને એના માટે સ્મોલ આર સ્ક્વેર એચ પ્લસ અર્ધ ગોલકનું ઘનફળનું સૂત્ર 2/3 પાઈ આર ક્યુ, બરાબર છે? નળાકારના ઘનફળ માટે આપણે કેપિટલ આર ધારેલો છે અને કેપિટલ એચ ધારેલો છે એટલે આવશે પાઈ કેપિટલ આર સ્ક્વેર એચ, બરાબર છે? તમે અલગ અલગ સુધીને પણ કાર્ય કરી શકો અને એક સાથે પણ કાર્ય કરી શકો છો. આની અંદરથી આપણે સામાન્ય કાઢી લઈએ જે સરખું હશે તે એટલે એક્સ પછી મોટો કૌંસ કરું સામાન્ય નીકળશે 1/3 બીજું નીકળશે પાઈ બીજું નીકળશે આર સ્ક્વેર
કૌંસમાં એટલે મોટો કૌંસ પછી અંદર નલ્લો કૌંસ આપ્યો મે એટલે આવશે અહીંયા h + 2r બરાબર છે અહીંયા આવશે pi r² h જ અત્યારે રવાનું છે બરાબર છે હવે આની વેલ્યુ મૂકી દઈએ વેલ્યુ નું કાળજીપૂર્વક પૂર્વક મૂકવી જોઈએ તમારે કારણ કે કઈ વેલ્યુ કા છે એ આપણે ખબર રહેવી જોઈએ હવે અહીંયાથી પાઈ ને બહાર કાઢી લઉં અહીંયા પણ પાઈ છે એટલે બંને તરફથી પાઈ પાઈ નીકળી જશે એટલે મેં અગાડી લઈ લેવા x / પાઈ પછી મોટો કૌંસ 1/3 r² એટલે 1/3 / સ્મોલ r ની વેલ્યુ જે છે તે કેટલી આપણને આપેલી છે 3 r² છે એટલે એને બે વાર લખવાનું છે 3 / 3 કૌંસમાં h એટલે h ની વેલ્યુ એટલે શંકુની ઊંચાઈ આપણા પાસે આપેલી છે કેટલી 12 એટલે અહીંયા આવશે 12 વત્તા 2r એટલે 2 કૌંસમાં જો r એટલે r જે છે તે કેટલી વેલ્યુ છે 3 બરાબર મોટો કૌંસ કરો પાઈ આપણે એમને પ્રવાહી દઈએ કારણ કે નીકળી જ જવાના છે બરાબર છે કેપિટલ r² h કેપિટલ r તરીકે આપણા પાસે છે કેટલા 6 બે વાર ગુણાકાર કરવાનો છે એટલે 6 × 6 / કેપિટલ h એટલે આપણા પાસે છે કેટલા 15 બરાબર છે અહીંયાથી પાઈ અને પાઈ શું થવાના નીકળી જશે માટે x આ 3 અને 3 બી આપણે કાઢી લખીએ એટલે કૌંસમાં બાકી કેટલા રહેવાના 3 આનો સરવાળો કરો એટલે 12 / 3 / 6 મોટો કૌંસ પૂરો બરાબર અહીંયા આવશે 6 × 6 / 15 માટે x કૌંસમાં આ 3 12 માં 6 ઉમેરીએ એટલે કેટલા થવાના 18 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ આવશે 6 × 6 / 15 આનો નાનો ગુણાકાર નથી કરતો કારણ કે આપણે x શોધવાના છે એટલે આ ગુણાકારના સ્વરૂપમાં છે એટલે ભાગાકારના સ્વરૂપમાં જ હશે એટલે આવશે x બરાબર 6 / 6 / 15 ના છેદમાં 3 / 18 તો x બરાબર 6 / 6 / 15 ના છેદમાં 3 / 18 જે ગુણાકારમાં હતું એ ભાગાકારમાં આવ્યું હવે અવયવ પાડી આપણે એક આવશે 6 ના અવયવ 3 / 2 અને આ 6 એમને એમ રહેવા દઈએ આપણે અને 5 / 3 ના છેદમાં 3 / 6 એટલે 18 હવે આપણે 3 અને 3 ને કાઢી લખીએ 3 અને 3 નીકળી જશે 6 અને 6 નીકળી જશે માટે x બરાબર 5 / 2 એટલે 10 એટલે x તરીકે આપણે ધારેલું હતું કોનની સંખ્યા એટલે કોનની સંખ્યા કેટલી ભરાશે 10 કોન આપણા ભરાશે એટલે કે જો આમાં આઈસ્ક્રીમ જે ભરેલું છે એમાં આ પ્રકારના કોન 10 ભરી શકાશે તો નીચે ફરીથી આપણે જવાબ લખવાનો રહેશે તો આ દાખલો જો તમારા 4 માર્કમાં પૂછાય તો તમે બહુ ઈઝીલી રીતે કરી શકો ખાલી ફરક એટલો જ છે કે તમને કેલ્ક્યુલેશન કરતા આવડવી જોઈએ ધન્યવાદ